राजकोट पोलीस कमिश्नर ऊपर आक्षेपना मुद्दे हजू कार्यवाही नहीं थी। धारासभ्य गोविंद पटेल लेटर पछी पण उच्च कक्षाए तपास आदेश नहीं अपायो। महेश सखियाना महिनाओ जूनू प्रकरण अचानक वेगवंतु केम बन्यू ते प्रश्न छे। राम मुखरियाए पोलीस कमिश्नर क्राइम ब्रांच सामे आक्षेप कर्या छे, त्यारे पोलीस ने अगाउनी सरकारमां राजकीय पीठबळ मळ्यानो पण आक्षेप थई रह्यो छे। लाखोना कमिशन सहितना आक्षेपनी तपास एसीपी क्राइम करशे। पोलीस कमिश्नर सामे एसीपी केम तपास करे ते सौथी मोटो सवाल छे। गृह राज्यमंत्री केवा पगला ले छे तेना पर हवे सौनी नजर छे। अविषे वधु माहिती मेळवीए अमारा एसोसिएट एडिटर धर्मेश वैद्य पासेथी। धर्मेशजी, जे प्रकारे आरोप थया छे अने पोलीस कमिश्नर पर जे आरोपो थया छे तेमनी तपास एसीपी केवी रीते करशे, तेमनाथी उच्च कक्षाना जे होय ते करवा जोईए? मिथुन, सौ મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને પીઆઈ વીકે ગઢવી જે ક્રાઇમ બ્રાન્ચના છે એની સામે જે આક્ષેપો થયા છે અને 24 કલાક વીતવા આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી દ્વારા કે સરકાર દ્વારા કોઈ તપાસના આદેશ નથી થયા, પરંતુ સ્થાનિક લેવલે જે એસીપી ક્રાઇમ જે છે એને તપાસ સોંપી છે, ત્યારે તડપિતડકો એ થઈ રહ્યા છે કે પોલીસ કમિશનર સામે એસીપી શું તપાસ કરી શકે, કઈ રીતની છે। સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલના જે લેટર બોમ્બ છે એ પછી આજે 24 કલાક વીતવા આજે અત્યારે 9 વાગે થઈ ગયા છે, તેમ છતાં કોઈ તપાસના આદેશ નથી અપાયા। સૌથી મહત્વની વાત મિથુની છે કે મહેશ સખિયાનું પ્રકરણ આજનું નથી, જૂનું છે। પહેલા પણ જ્યારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી અને પક્ષના જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને મળ્યા પછી એફઆઈઆર થઈ, એફઆઈઆર થયા પછી કોઈ વેગવંતી વાત ન થતા આખો લેટર બોમ્બ બહાર આવ્યોનું પણ જાણવા મળી રહ્યું છે। રાજકીય રીતે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જે પોલીસ કમિશનર પર આક્ષેપ કર્યો છે એની સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ સૂર પુરાવ્યો છે અને એમને પણ ક્રાઇમ બ્રાન્ચ ને કમિશનર સામે જે આક્ષેપ કર્યા છે। આમ બંને શાસક પક્ષના રાજકીય અગ્રણીઓએ જ્યારે આ આક્ષેપ કર્યો હોય એને કલાકો વીતવા છતાં કોઈ તપાસનું કોઈ આદેશ ન થાય એમાં ઢીલું કેમ છે એ પણ એક અત્યારે થઈ જઈએ છે। મહત્વની વાત છે કે રામભાઈ મોકરિયાનું નિવેદન એ પણ છે કે પોલીસને અગાઉની સરકારનું રાજકીય પીઠબળ મળતું હતું, એ પણ એક સૂચક કહી જાય છે કે આ નિવેદન લઈને પણ ભારે રાજકીય ખળભળાટ મચાવે છે। મહત્વની વાત છે કે લાખોના કમિશનર કમિશન સહિતની તપાસ સીપી એસીપી ક્રાઇમ કરે એ પણ એક લોકોમાં એક કોયડારૂપ સવાલ થઈ ગયો છે કે આ કઈ રીતે થઈ શકે। હવે જોવાનું એ રહે છે કે ગૃહ રાજ્યમંત્રી આ 24 કલાક વીત્યા પછી કઈ પગલાં લે છે કે નીચે તરફ સૌની મીટ છે। જી, એટલે આ જે આખું પ્રકરણ છે તે અગાઉની સરકારથી ચાલતું આવ્યું છે એવું ચોક્કસથી કહી શકાય? અગાઉની સરકારથી ખરું જ, અને પણ 10 મહિના જૂનું પ્રકરણ છે અને એના જે છેતરપિંડીના જે ભોગ બન્યા છે સખિયા પરિવાર, એ સખિયા પરિવારની ફરિયાદ ન લેતા રામભાઈ મોકરિયા અને ગોવિંદભાઈ પટેલ બંને ગાંધીનગર જઈ અને નવા મુખ્યમંત્રી તે સમયે ભૂપેન્દ્રભાઈ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને મળ્યા હતા અને એ પછી ફરિયાદ થઈ, ફરિયાદ દાખલ થયા પછી બે આરોપીને પણ પકડ્યા છે, એક આરોપીને કંઈક આગોતરા છે એવી કાર્યવાહી જણાઈ રહી છે। પરંતુ એક સૂચિતાર્થ એવું કહી રહી છે કે જે અત્યાર સુધી રાજકીય રીતે સાઈડલાઈન કરવામાં આવ્યા હતા સ્થાનિક રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણમાં, એ અત્યારે જે મહત્વની જે વિગતો આવે છે અને ખાસ કરીને કોઈ નિર્દોષને પોલીસ રંજાડતું હોય તો એની પડખે આવી અને આ તમામ વસ્તુ બહાર લાવ્યા હોય એવો પણ એક વાત બહાર આવી રહી છે। જી જી જી, આભાર ધર્મેશજી માહિતી આપવા બદલ।